આજે તમને ગુજરાતમાં આવેલું જગત મંદિર, જે ચાર ધામમાંનું એક ધામ દ્વારકાધીશના દર્શન કરાવી, જે દ્વારકામાં આવેલું છે. આ આપણે જે જગ્યા પર ઉપયા છે એ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે છે. તો આપણે દર્શનની શરૂઆત કરીએ તો આપણે દ્વારકાની શેરીમાં આવી ગયા છે, જે દ્વારકાધીશનો ગેટ સામેની દિશામાં તમે દેખાઈ રહ્યું છે. તમે આ દ્વારથી પણ પ્રવેશ કરી શકો છો દ્વારકા મંદિરના દર્શન કરવા માટે. આ તમે ફરતી બાજુ નજારો જોઈ રહ્યા છો, એકદમ નયન રમ્ય નજારો છે. આ છે બીજા નંબરનો ગેટ, જે તમે અહીંયાથી પણ પ્રવેશ કરી શકો છો દ્વારકાધીશના દર્શન માટે. અને આ છે મોટી મોટી વિશાળ હોટલો, જ્યાં તમે ગેસ્ટ તરીકે રોકાઈ શકો છો. દ્વારકાધીશના આજુબાજુ સ્થળો બધા લઈ શકી અને દર્શન કરી શકો છો. આની નજીકમાં ઘણા બધા સ્થળો આવેલા છે દેવી દેવતાઓના. આ તમે એકદમ નયન રમ્ય નજારો જોઈ રહ્યા છો. દ્વારકાધીશનું મંદિર છે એમાં અનેક દ્વારો આવેલા છે, જેથી કરીને આની નામ છે દ્વારકા. અને આ પ્રાચીન નગરી એ ઘણા વર્ષો જૂની છે, જેનો પૌરાણિકમાં ઇતિહાસ પણ છે. તો હવે આપણે અહીંયાથી પ્રવેશ કરી અને એન્ટ્રી ગેટનો પાસ લઈ આપણી કાર વાહનને કાર પાર્કિંગની ખૂબ વ્યવસ્થા આપેલી છે, ત્યાં પાર્કિંગ કરી અને આપણે દ્વારકાધીશનું મંદિર તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ત્યાં દર્શન કરવા માટે એકદમ નયનરમ્ય નજારો જોઈ રહ્યા છો. હવે પાર્ક કરી અને આગળ આપણે દર્શન કરવા આગળ વધશું. અને ગોમતી નદી પણ દેખાઈ રહી છે, સુદામા સેતુ. આ વિશાળ નજારો દ્વારકાધીશનું મંદિર જોઈ રહ્યા છો, સુંદર અને નયન રમ્ય. અમે આ ચોરાહા પર પહોંચ્યા ત્યારે આર્મીના જવાનો દ્વારા એનું કલાનું પ્રદર્શન કરતા હતા, ત્યારે અમે નિહાળ્યું પૂરું. તમે ગોમતી નદીમાં સ્નાન કરી મન અને તનને શુદ્ધ કરી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે આગળ આપણે જઈએ. આ છે ગોમતી ઘાટ અને 56 સીડી છે. આ 56 સીડીનું ઘણું બધું મહાત્મા પણ છે, એના દર્શન કરી અને ઘણું બધું આપણે પુણ્ય પણ મળે છે. તો આ 56 સીડી ઉપર ચડીએ ત્યારે આપણે દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. દ્વારકાની શિલ્પકલા એકદમ અદ્ભુત છે અને આ 2500 વર્ષ જૂનું ભગવાન શ્રી કૃષ્ણના પોતા દ્વારા વજ્રભ દ્વારા મંદિરની સ્થાપના કરેલી છે. અને આ ચાર ધામમાંનું એક ધામ દ્વારકા છે. સપ્તપુરી એટલે કે સાતપુરી જે કહેવાય એનું એમાંનું એક પુરી આ છે દ્વારકા. અહીંયાના દર્શન કરવાથી પણ સાત જન્મના પાપનો નાશ પામે છે અને મોક્ષપુરી પણ આ દ્વારકાધીશના મંદિરને ગણવામાં આવેલું છે. અને સાતપુરીના નામ તમને બતાવી દઉં તો અયોધ્યા છે, મથુરા છે, પછી કાશી જે વારાણસીમાં આવેલું છે અને કાચી એ તમિલનાડુમાં આવેલું છે, પછી અવંતિકા અને દ્વારકા જે ગુજરાતમાં આપણે આવેલું છે. અને ચારધામની વાત કરીએ તો જગન્નાથ છે, રામેશ્વર છે, બદ્રીનાથ છે, તેમજ દ્વારકા પણ ચારધામમાં સમાવેશ થાય છે, જેથી કરીને આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખાય છે. હવે ધ્વજાની વાત કરીએ તો ત્રિકોણ આકારની છે અને પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે અને એમાં સૂર્ય અને ચંદ્રના પ્રતીકો છે. એનો મતલબ કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. અને અહીંયા 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું, જેમાં બલરામ, પ્રદ્યુમ્ન, શ્રી કૃષ્ણ અને અનિરુદ્ધ જેનો મંદિરનો અંદર સમાવેશ કરેલો છે. તો જેથી કરીને 52 પ્રકારના યાદવોનું આમાં પ્રતિક સ્વરૂપે ધ્વજામાં રાખેલો છે. આ 56 પ્રકારના યાદોએ શાસન કરેલું છે, જેથી કરીને એના પગથિયા પણ 56 બનાવેલા છે.
અને દ્વારકાધીશના મંદિર ઉપર જે કૃષ્ણ ભગવાનના કુળદેવી જે કહેવાય છે શક્તિમાં, એ પણ બિરાજમાન છે ચોથા માળ ઉપર, જે આક્રમણકારોએ ઘણું બધું આક્રમણ કરી અને દ્વારકાધીશના મંદિરમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી થઈ. એ જે માતાજીનું અનેક દ્વારો આવેલા છે એટલે આ દ્વારકા નામથી પણ ઓળખાય છે. આ છે દ્વારકાધીશના, તમે દર્શન કરી શકો છો. એકદમ સુંદર દેખાતા શ્રી કૃષ્ણ ભગવાન છે દ્વારકાધીશ. અને આ છે દ્વારકાથી 2 કિલોમીટર દૂર રૂકમણીજી માતાજીનું મંદિર. અને પૌરાણિક માન્યતા અનુસાર દ્વારકાના તીર્થધામ ત્યારે સંપૂર્ણ થાય છે કે તમે જ્યારે રૂકમણીજી માતાજીના દર્શન કરો ત્યારે તમારું તીર્થ સ્થાન પૂર્ણ સંપૂર્ણ થાય છે. અને આની પૌરાણિક માન્યતા પણ ઘણી બધી છે, જે આ શોર્ટ વિડીયો છે એમાં તમને બધું સમજાવી નહીં શકું. ત્યારબાદ અમે દ્વારકાથી બેટ દ્વારકા તરફ રવાના થયા. જે બેટ દ્વારકા એક ટાપુ પર વસેલો છે જ્યાં ભગવાન દ્વારકાધીશનું મંદિર છે. બેટ દ્વારકા એ અતિ પ્રાચીન રમણીય ચંદ્રકા ટાપુ છે. ભગવાન શ્રી કૃષ્ણ શંખ નામનો રાક્ષસનો અહીંયા ઉદ્ધાર કરેલ શંખોદ્ધાર તરીકે પણ ઓળખાય છે. બેટ દ્વારકા હિન્દુ મુસ્લિમ તથા શીખનો પવિત્ર યાત્રાધામ તરીકે વધારે ઓળખાય છે. ઓખાથી બેટ દ્વારકા 3 નોટિકલ માઇલ અંતરે છે, જે 34 કિલોમીટર આસપાસ છે. અને યાંત્રિક વહાણ ઓખા પેસેન્જર જેટી પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા પહોંચી શકાય છે. જેમ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશની રાજધાની કહેવાય છે, તેમ બેટ દ્વારકા ભગવાન શ્રી દ્વારકાધીશની રાણીવાસ અથવા નિવાસસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શીખ સંપ્રદાયના પંજ પ્યારે મોહનભાઈ મોહકસિંહ ભવ્ય ગુરુદ્વારા પણ આવેલ છે. તમે આ જે નજારો જોઈ રહ્યા છો આ વહાણવટા છે, ત્યાં મચ્છીમારી તેમજ અહીંયાથી પેસેન્જરને બેસાડીને ટાપુ પર બેટ દ્વારકા લઈ જવામાં આવે છે. હવે તો ત્યાં એક વિશાળ સિગ્નેચર ટાપનો પુલ પણ બનવા જઈ રહ્યો છે. બેટ દ્વારકાના આટા સાઈડના આપણે જગ્યા પર પહોંચી ગયા છે. હવે આપણે જે તમે જોઈ રહ્યા છો વહાણ, એમાં બેસી અને ઓલા પાર આપણે ટાપુ પર જઈ શકશું. ત્યાં યાત્રિકો પણ ઘણા બધા છે, આપણે એમાં બેસી અને આગળ વધશું. અને આ મસ્ત એકદમ નજારો તમે જોઈ રહ્યા છો. અને હવે તો ટૂંક સમયમાં આ પુલ પણ બની જશે, જે સિગ્નેચર નામથી પણ પ્રખ્યાત છે. અને આપણે પણ એવી થઈ કે ભાઈ આપણે ભાઈ કપ્ટાની પણ કરી અને બોટ ચલાવીએ, તો તમે જોઈ શકો છો. અને અમે ફેમિલી સાથે આવ્યા છે બધા, તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જશું. અને તમે જોઈ શકો છો કે આમાં 250 થી 300 લોકો ફૂલ પેસેન્જર બેસાડે છે બોટમાં. અને કેપેસિટી 150 લોકોની જ હોય છે. અને એક પેસેન્જર દીઠ 20 રૂપિયા ભાડું હોય છે. અને આ લોકો એકવાર ટ્રીપ મારે એટલે પાછો એને લોકોનો 3 દિવસે વારો આવતો હોય છે. ઘણા બધા વહાણવટા અહીંયા કરતા હોય છે અને પેસેન્જરને બેસાડીને સામે ટાપુ બાજુ પહોંચાડે છે. અને આ સવારીને એકદમ અલગ જ મજા છે. હવે તો ત્યાં વાહન કોઈ અવર જવર નથી થઈ શકતા, કારણ કે આ એકદમ ઓખા છે. બેટ દ્વારકા છે એ એકદમ ટાપુ પર આવેલો છે. અને આ અમારા છે કેપ્ટન જે બોટ ચલાવી રહ્યા છે એકદમ મસ્તની સ્માઈલ સાથે. અહીંયા કોઈ લોકો માછલીને ખવડાવવા માટેના કોઈ મમરા છે, કોઈ બિસ્કિટ છે એવું લઈ આવે છે અને ખવડાવે છે. જોઈ શકો છો તમે નાના નાના બાળકો. તો અમે આ સવારીની મજા, અને અમુક લોકો VIP પર્સન હોય તો એને સ્પેશિયલ પોતાની પણ પ્રાઇવેટ બોટ બાંધી અને સવારીની મજા લઈ શકે છે. અને એને આગળ દરિયાના જ્યાં સુધી ફરવું હોય ત્યાં સુધી ફેરવે છે એ લોકો. તો એનું ચાર્જ કંઈક અલગ હોય છે, 3-1 હજાર રૂપિયા, જે 10 થી 15 પેસેન્જર લઈ અને ફૂલ સ્પીડમાં ચલાવે છે. આ તમે જોઈ શકો છો એકદમ દરિયા પર વસેલો ટાપુ છે. અને આ બધા બોટની સવારી બધા લોકો કરતા હોય છે, જોઈ શકો છો. અને આ છે સિગ્નેચર બ્રિજ, જ્યાં હવે એ કમ્પ્લીટ થઈ ગયા પછી કામ વાહનની અવર જવર આરામથી થઈ શકશે. પછી જે કોઈ લોકો ઉતાવળ હોય તો એ વાહનની અવર જવર કરી દ્વારા બેટ દ્વારકા પહોંચી જશે. અને આમાં માછીમારી પણ ઘણા બધા લોકો કરતા હોય છે. તો અમે બોટ દ્વારા આ કિનારા પર પહોંચી ગયા છે. અને પાછા પણ અહીંયાથી લોકો યાત્રિકો બેસી અને સામેના કિનારે જઈ રહ્યા છે. તો હવે અમે અહીંયા પહોંચ્યા પછી બેટ દ્વારકાની બજારમાં પહોંચ્યા છે. તો અહીંયા ઘણી બધી નવી નવી કોઈ વસ્તુ છે, કોઈ વ્યવસ્થિત સામગ્રી તમારે પરચેસ કરવી હોય તો સુંદર મજાની મળી જશે. જેમ બાળકો માટે કપડાં છે, ઘણી બધી અલગ અલગ આઈટમ તમને જોવા મળશે. આ છે બેટ દ્વારકાની બજાર, જોઈ શકો છો. બધા મૂર્તિ છે ભગવાનની, માળા છે,
અને હવે છે આ મૂળ દ્વારકાધીશનું મુખ્ય મંદિર બેટ દ્વારકા શંખો દ્વાર આપણે ગેટે પહોંચી ગયા છે, તો આપણે અંદર હવે એને પ્રવેશ કરીશું અને અંદર કોઈ વિડીયો કેમેરા કે તમારે જે કંઈ વસ્તુ હોય એ જમા કરવી પડે છે, તેથી ત્યારબાદનું આપણે શૂટિંગ નહીં બતાવી શકીએ. તમે જોઈ શકો છો એકદમ પૌરાણિક મંદિર છે, બહુ વર્ષો જૂનું મંદિર છે. જો એકદમ મસ્ત નયનરમ્ય નજારો. ત્યારબાદ ત્યાંથી 100 મીટર જેટલું દૂર આ સોનાની દ્વારકા કહેવાય છે એનું એક નિર્માણ કરવામાં આવ્યું છે, કે જ્યાં ભગવાન દ્વારકાધીશનું જીવનકાળ દરમિયાન જે કંઈ કોઈ સારા સારા પ્રસંગ બન્યા છે એનું આખું ચિત્ર સહિત વર્ણન છે અને બધું દેખાડવામાં આવ્યું છે. ત્યાંની ટિકિટ છે 40 રૂપિયા. તમે એકદમ 2 માળની બિલ્ડિંગ છે એમાં બધું ભગવાન દ્વારકાધીશનું બધું સેલ્ફી બિલ્ફી ફોટો ત્યાં અલાઉડ છે, તમે ફોટા જે પાડવા હોય તમે જોઈ શકો છો. એકદમ મસ્ત બધું શણગારેલું છે, ભગવાનનું ચિત્ર તેમજ એના જીવનમાં જે કોઈ પ્રસંગો બન્યા છે એ બધુંનું દેખાડવામાં આવ્યું છે. દ્વારકાધીશ લાલાને આપણે ઝુલાવીએ, ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુદેવ જે પૂતનાનો વધ કર્યો હતો તે એકદમ મસ્ત નજારો. ભગવાનની બાળપણની લીલા છે જોઈ શકો છો. કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધી જે કંઈ લીલા કરતા એ બધું એકદમ મસ્ત રીતે દર્શાવવામાં આવ્યું છે. તો તમે પણ આ બેટ દ્વારકાનો સોનાની દ્વારકા છે ત્યાં જરૂર જોવા માટે પધારો. આ મામા કંસનો વધ કર્યો ત્યારનો સીન એકદમ મસ્ત રીતે બનાવેલું છે, બધું જોઈ શકો છો. એકદમ ચિત્ર પણ એવા છે કે જે રૂબરૂ કેમ કૃષ્ણ ભગવાન ઉભા હોય એવી રીતના આખું ગૌ માતા માં યશોદાજી ત્યારબાદ અમે દર્શન કર્યા પછી 6 થી 7 કિલોમીટર જ હનુમાન દાંડી તરીકે મકરધ્વજનું મંદિર છે ત્યાં અમે 40-40 રૂપિયા ભાડું દઈ અને પહોંચ્યા. ત્યાં 1 વાગ્યાના સમય પહેલાં પહોંચી જવું જેથી કરીને તમને પ્રસાદીનો લાભ પણ મળે અને તમે આરામથી એનું દર્શન કરી શકો. ત્યારે અમે જ્યાં પહોંચ્યા ત્યારે રામધૂન પણ ચાલતી હતી અને એકદમ મસ્ત રીતે બધે નજારો અમે જોયો. અહીંયા આ એકદમ ફરવા લાયક સ્થળ છે. પૂછ્યા તો એક રામધૂન ચાલતી હતી અને અહીંયા તમારે 1 વાગ્યાના સમય પહેલાં પહોંચી જવું. ત્યારબાદ અમે દર્શન કર્યા પછી હવે પાછા રવાના થઈશું બોટમાં બેસીને. તો તમે જોઈ રહ્યા છો કે બોટ પણ એકદમ ભરાવા લાગી છે. ત્યાં એ વખતે અમે ઘણા તરવૈયાને જોયા કે એકદમ દરિયામાં સારી રીતે તરતા હતા, તો એ પણ થોડું ઘણું મનોરંજન કર્યું. તમે જોઈ શકો છો એકદમ નિપુણ હતી. તો આ વ્યક્તિને મેં કીધું કે ઊંચો કૂદકો લગાવ, તેને મસ્ત રીતે કૂદકો લગાવ્યો અને મારું મનોરંજન કર્યું. સાથે બાળકોએ પણ જોયું તો એકદમ એની જે આવડત કળાને પણ નિહાળી. તો પાછા આપણે રવાના થઈ ગયા છે જે અમારી ફોર વ્હીલ પાર્ક કરેલી છે ત્યાં. પાછો અહીંયા છાશ પણ એકદમ મસ્ત મળે છે. તો બેટ દ્વારકાથી 16 કિલોમીટર દૂર રિટર્નમાં શિવરાજપુર બીચ આવે છે, ત્યાંનો પણ અમે નજર. તો અહીંથી બેઠા બેઠા તમે ઘણો બધો નજારો જોઈ શકો છો. અને જો ડિસ્કો વોટર રાઇડ આવી અનેક રાઇડો પણ હતી કે જે તમે 200 રૂપિયા જે ઉપર ઊંચે ઉડાડાવવામાં 500 રૂપિયા એવી અલગ અલગ રાઇડના ભાવ હતા. તો તમે જોઈ શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને એમાં જે કોઈ ભૂલ ચૂક હોય નાનો ભાઈ સમજીને મને માફ કરજો.
તો આટલો જ તો તમને બતાવવાનું તો મેં બતાવી દીધું જય દ્વારકાધીશ.